બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે આ વરસાદી પાણીથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જો કે પાલનપુરથી અમદાવાદ જવાના હાઈવે માર્ગ પર કઠામણ પાટિયા પાસે કેડસમાં વરસાદી પાણી ભરાયા છે. હાલમાં મહેસાણાથી પાલનપુર સુધી 6 લેન માર્ગ બની રહ્યો છે, ત્યારે હાઈવેથી બંને બાજુ ખોદકામ કરવામાં આવ્યું છે. પરંતુ આ વરસાદની સિઝનમાં કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા પાણી નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે સમગ્ર હાઈવે વિસ્તારમાં 1.5 કિલોમીટર સુધી કેડસમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે. અમદાવાદ તેમજ આબુ રોડ જતા નાના વાહનો તો અંદરથી પસાર ના થઈ શકે તેટલું પાણી ભારે વરસાદમાં ભરાઈ જાય છે, ત્યારે આ વિસ્તારમાં આવેલ વેપારીઓને પોતાની દુકાન પર જવા માટે પણ કેડસમાં પાણીમાંથી પસાર થવું પડે છે. ત્યારે આ વેપારીઓની માંગ છે કે ઝડપથી આ રોડનું કામ પૂરું કરવામાં આવે અને આ વરસાદી પાણી ભરાય છે તેનો નિકાલ કરવો જોઈએ. અમને અહીંયા વરસાદથી બહુ તકલીફ પડી રહી છે, કારણ કે આવા જવા માટે અને ધંધા માટે બહુ અસર થાય છે, અને 6 લેન રોડ થવાથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહીં, પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. તો આને ઝડપી નિવારણ લાવવા મહેરબાની, કારણ કે બધા પરેશાન થાય છે ધંધાવાળા. ચલાવું છું, અહીંયા 6 લાઇન રોડ બન્યો છે તો બી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી, તો એના માટે કંઈક કરવા નમ્ર વિનંતી. પાણી દર સાલ ભરાય છે, દર સાલ પાણી અહીંયા આવું આવું ભરાય છે. આ ખોદવાથી વધારે ભરાય છે, અહીંયા કોઈ રસ્તાની સુવિધા નથી, ધંધા ઉપર જવું કેવી રીતે.